गुड मॉर्निंग गुड मॉर्निंग बधा मजामां छो? हां तमने बधाने स्कूल नी याद आवे छे? हां અમે પણ તમારો જલ્દી જલ્દી ઇંતજાર કરીએ છીએ. તો શ્રી સરસ્વતી વિદ્યાલયના ભૂલકાઓ, તમે ઘરે રહેજો, સલામત રહેજો. પણ ઘરે આપણા ટીચર તમને વાર્તા કહેશે. તો તમે બધા વાર્તા સાંભળવા માંગો છો? હા. તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે? હા. તો ચાલો આજે તમને હું એક વાર્તા કહું. વાર્તાનું નામ છે ટોપી વાળો ફેરિયો. વાર્તાનું નામ શું છે? ટોપી વાળો ફેરિયો. તમને ખબર છે ફેરિયો એટલે શું? ફેરિયો એટલે એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે, એક ગામથી બીજા ગામ વસ્તુ વેચે, એને ફેરિયો કહેવાય. અને ટોપી તો તમે બધાએ પહેરી છે ને? ઉત્તરાયણમાં આપણે બધા ટેરેસ પર જઈએ ત્યારે ટોપી પહેરીએ છીએ ને, કેપ. આજે આ ટોપી પહેરવા વાળો ફેરિયો, એની વાર્તા હું તમને કહીશ. તમને બધાને સાંભળવી છે? તો ચાલો આપણે બધા ટોપી વાળો ફેરિયો વાર્તા સાંભળશું. એક ગામ હતું. એ ગામમાં એક વાર એક ફેરિયો ટોપી વેચવા આવ્યો. એની પાસે બહુ બધી ટોપી હતી. ટોપી મૂકવા માટે એનો એક થેલો હતો, અને એ થેલામાં બધી બહુ બધી રંગબેરંગી કોતરણી વાળી ડિઝાઇન કરેલી ટોપીઓ હતી. કોઈ લાલ ટોપી, તો કોઈ લીલી ટોપી, તો કોઈ પીળી ટોપી, એવી બધી રંગબેરંગી ટોપીઓ લઈને થેલામાં ફેર્યો તો ગામ તરફ નીકળ્યો. ચાલતો ચાલતો જાય, બોલતો જાય, ટોપી લો ભાઈ, ટોપી લો, રંગબેરંગી ટોપી લો, સરસ મજાની સુંદર મજાની ટોપી લો, ટોપી લો ભાઈ, ટોપી લો, ગરમીમાં રક્ષણ મળશે તમને ટોપીથી. આમ કહેતા કહેતા, બોલતા બોલતા એ તો જતો હતો. રસ્તામાં એક ઝાડ જોયું. એ તો ચાલતો ચાલતો બોલી બોલીને થાકી ગયો હતો. ઝાડ પાસે બેસી ગયો. બેઠા પછી ઝાડની શીતળ છાયામાં સરસ ઠંડી હવા આવતી હતી. એને થાક પણ લાગ્યો હતો. એ તો સૂઈ ગયો. સૂતો એવી જ એને ઊંઘ આવી ગઈ, અને ઘસ ઘસાટ આંખો બંધ કરીને સૂઈ ગયો. આ ઝાડ પર બહુ બધા વાંદરા ભાઈ બેઠા હતા. જુઓ તો કેટલા છે? એક, પછી બે, ત્રણ, બીજા બધા પણ દેખાય છે. આ વાંદરા ભાઈ માંથી એક બે વાંદરા ભાઈ લૂપ લઈને નીચે કૂદ્યા, અને જોયું કે ભાઈ આ થેલામાં તો ટોપી છે. એ લોકો તો એક એક ટોપી લઈને ફટાફટ ફટાફટ ઝાડ પર ચડી ગયા. પહેરતા ગયા, ટોપી લેતા ગયા, ને ઝાડ પર ચડતા ગયા. હજી અચાનક પછી એવું બન્યું કે પેલા ટોપી વાળા ફેરિયાની આંખ ખુલી, જોયું તો થેલો ખાલી. હા, મારી બધી ટોપી ક્યાં ગઈ? બાપ રે, આ તો બધી મેં વેચવા લીધી હતી. ક્યાં ગઈ મારી ટોપી? આખો થેલો ખાલી. એની નજર ઉપર ગઈ તો એને જોયું કે ઝાડ ઉપર તો કેટલા બધા વાંદરા ભાઈ મારી ટોપી પહેરીને બેઠા છે. બધાના સુંદર મજાના માથા ઉપર લાલ પીળી લીલી ટોપી ચોભે છે. એ તો ચિંતામાં પડી ગયા કે હાય બાપ રે, આ વાંદરા ભાઈને શું કરવું અને ટોપી પાછી કેવી રીતે લેવી? વાંદરા ભાઈ ફેરિયા ભાઈને જુએ, ફેરિયા ભાઈ વાંદરા ભાઈને જુએ. ફેરિયા ભાઈ વિચારે ટોપી પંથકે માવે, ફેરિયા ભાઈ વિચારે
વાંદરા ભાઈ ફેરિયા ભાઈ ને જુએ અને કોઈ વાંદરા એ તો એની લાકડી પણ લીધી હતી ફેરિયા એક યુક્તિ કરી એક પથ્થર ફેંક્યો પછી એક ઝાડનો પાંદડો ફેંક્યો તો વાંદરા ભાઈ પણ એવું કર્યું કે પથ્થર ફેંક્યો તો પથ્થર ફેંક્યો પેલા પથ્થર ફેંક્યા પછી ઝાડમાંથી પાંદડા ફેંક્યા વાંદરા ભાઈ એ એટલે વિચારમાં બેસી ગયા કે શું કરું ભાઈ શું કરું ફેરિયા ભાઈ વિચારે ટોપી હાથ કે મારે ફેરિયા ભાઈ વિચારે ટોપી હાથ કે મારે એટલામાં ફેરિયા ભાઈ ને વિચાર આવ્યો કે ને પથ્થર ફેંક્યો તો એમને પાંદડો ફેંક્યો કેમ કે મગજમાંથી તરત વિચારો આવે તો પાછો એને પથ્થર ફેંક્યો તો પેલા લોકોએ ઉપરથી વાંદરા ભાઈ લોકો શું કર્યું દાળ ફેંકી પાંદડા ફેંક્યા તમે બધાએ જોયું ને પથ્થર ફેંક્યો તો વાંદરાએ શું ફેંક્યું એટલે પછી ફેરિયા ભાઈની યુક્તિ વિચારમાં વિચાર કરવા લાગી અને વિચારમાં શું કર્યું એમને હાથમાં ટોપી લીધી ટોપી એ પોતાના હાથમાં ગોળ ગોળ ફેરવવા લાગ્યા તો પછી ધીરે ધીરે વાંદરા ભાઈ પણ ટોપી હાથમાં લીધી જો હવે તમને જોવા મળશે જેવું ફેરિયા ભાઈ એ કર્યું એવું જ વાંદરા ભાઈ કરશે અને પછી થોડી ખુશી થઈ ફેરિયા ભાઈ ને કે હા આ લોકો મારા જેવું કરે છે એટલે એમને ટોપી હાથમાં લઈ લીધી તો બધા વાંદરા ભાઈ પણ એમની જેમ વિચારવા માંડ્યા કે શું કરું ભાઈ આને તો કરી તો વાંદરા ભાઈ પણ માથા પર હાથ મૂકીને ટોપી નીચે ફેંકી દીધી નીચે ફેંકી દીધી એક બે ત્રણ બધા વાંદરા ભાઈ ને લાલ લીલી પીળી ટોપી ફેંકી દીધી ફેરિયા ભાઈ શું કર્યું ફટાફટ ફટાફટ બધી ટોપી અને થેલામાં મૂકી દીધી અને ત્યાંથી ફેરિયા ભાઈ તો ફટાફટ ફટાફટ જવા માંડ્યા ચાલ્યા ગયા ફેરિયા ભાઈ એકદમ ખુશ થઈ ગયા બોલો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા આવી આ વાર્તા સાંભળવાની મજા આવી હવે તમે વિચારજો કે ફેરિયા ભાઈએ શું યુક્તિ કરી અને વાંદરા ભાઈએ શું કર્યું વાંદરા ભાઈએ જેવું કર્યું એવું કોણ કરે આપણી પાસે બુદ્ધિ છે આપણે વિચારવું જોઈએ કે બીજાની કોઈ દિવસે નકલ કરવી જોઈએ નહીં તો તમે બધા તમારી જાતે જાતે બહુ સરસ આ વાર્તામાંથી તમે શું શીખ્યા એ વિચારજો અને આ વાર્તા તમે તમારા મમ્મીને કહેજો કહેશો ને બધા ઓકે બચ્ચાઓ તો બાય બાય ગુડ બાય ગુડ બાય શ્રી સરસ્વતી વિદ્યાલયના ભૂલકાઓને ગુડ બાય બોલો મારી સાથે Bye.